ન્યૂઝ પ્લસ ચેનલના આપને સાથે કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજે મારી સામે બેઠા છે દીનદયાળ સેવા સંઘર્ષ સમિતિના મુખ્ય સંયોજક નલિનભાઈ ભટ્ટ. નલિનભાઈ, આપનું સ્વાગત છે અમારા કાર્યક્રમમાં. દેશની જે આજની પરિસ્થિતિ છે એનું તમારું મૂલ્યાંકન શું છે? મૂલ્યાંકન દુઃખી થવાય એવું છે. સવાલ કોઈ એક્સ કે ભાઈ રાજકીય પક્ષોનો નથી. કોણ પીએમ બને, કોણ સીએમ બને એનો પણ નથી. પણ જે દિશામાં આ દેશ અને રાજ્ય જઈ રહ્યું છે એનાથી ચિંતા તો ચોક્કસ થાય છે. દુઃખ થાય છે કે સામાન્ય માનવી આમાં ક્યાં છે. એના દુઃખ દર્દ સાંભળવા, એને વાચા આપી, એનો ઉકેલ લાવવો, આ તો સ્થિતિ જ નથી. અને તેથી દેશની સુરક્ષાનો પ્રશ્ન હોય કે મોંઘવારીનો પ્રશ્ન હોય કે સામાજિક સમરસતા કે એવા વિષયોની વાત હોય, ક્યાંય કોઈ આશાનું કિરણ કહેવાય એવું દ્રષ્ટિમાન થતું નથી. તેથી દુઃખ અને ચિંતા થાય. અને એવામાં કોઈ અન્ના હજારે આવે તો પાછું એમ બી થાય કે શક્ય છે કે જે જોવા અન્ના હજારેની તરફેણમાં જોવા મળ્યો તો પાછા નિરાશામાંથી બહાર આવીએ. પણ એ બહાર આવવાનું ક્ષણિક ન હોય, કાયમી કેવી રીતે બને પાછો એનો વિચાર આવે. આવી સ્થિતિ છે એમ મને લાગે છે. નલિનભાઈ, આપ જનસંઘમાં પણ આપ બહુ સક્રિય હતા, પછી બીજેપીમાં આપ બહુ કેબિનેટ મિનિસ્ટર સુધી પહોંચ્યા, જીબીના ચેરમેન થયા. શું બન્યું કે જેને કારણે તમારે ભાજપ છોડવું પડ્યું? જનસંઘ પહેલાની વાત કરું તો 1968માં પહેલી વખત સંઘની શાખામાં ગયો અને લગભગ નિયમિત. પછી 1970માં ભારતીય જનસંઘનું અધિવેશન રાજકોટમાં મળ્યું. એ મારું ગુજરાત પ્રદેશ જનસંઘનું પહેલું અધિવેશન. 5,000 કાર્યકર્તા આખા ગુજરાતમાંથી આવ્યા હતા. ત્યારથી શરૂ કરીને મારી સતત આ યાત્રામાં મને જે કંઈ માર્ગદર્શન મળ્યું, મેં જે કંઈ બૌદ્ધિકો સાંભળ્યા, મેં કંઈ જોયું, જાણ્યું, અનુભવ્યું, એ બધાની અંદર વ્યક્તિ કરતાં પક્ષ મહાન અને પક્ષ કરતાં દેશ મહાન, આ બાળપણથી મારી ગૌથુથીમાં આ સંસ્કારનું સિંચન થયું. અને તેથી મેં વ્યક્તિ કરતાં પક્ષની વિચારધારા, પક્ષની કાર્યપદ્ધતિ એ મારા નસ નસમાં ઉતરવા લાગી. અને છેલ્લા દશકામાં જે સ્થિતિ પેદા થઈ એમાં ન વ્યક્તિ મહત્વનું એવી સ્થિતિ તો જોવા જ ન મળી. પક્ષ ક્યાં, દેશ ક્યાં, અને કેવળ ને કેવળ સુપ્રીમસી ભાજપની અંદર કોઈ વ્યક્તિઓની જ મને જોવા મળી. એના કારણે વ્યક્તિના વિચાર એ પક્ષના વિચાર, વ્યક્તિના વિચાર એ સરકારના વિચાર, જે ડ્રાઈવર સીટ ઉપર બેઠો હોય એ વ્યક્તિ ઈચ્છે ત્યાં એ વાહનને લઈ જાય. જે નક્કી કરેલી દિશા હતી કે લક્ષ્ય હતું એ દિશામાં તો વાહન જતું જોવા જ ન મળ્યું. અમને હતું કે અયોધ્યામાં અમને લઈ જશે, ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનશે, રામજીના દર્શન કરીશું. પણ એ કુગાળી અયોધ્યાને બદલે કરાચી પહોંચી ગઈ અને મોહમ્મદ અલી ઝીણાની મજાર પર ચાદર ચડાવી આવી. તો અમને એવું લાગ્યું કે હવે આ દિશા વ્યાજબી નથી. તેથી અમને કોઈએ ઉતારી નથી મૂક્યા. એ ટ્રેનમાંથી અમે પોતે જ ઉતરી ગયા કે ભાઈ આ ભલે એર કન્ડિશન ટ્રેન હોય, સ્લીપર કોચ હોય, અમારા જવાનું કામ નહીં. કારણ કે અમે તો રામ મંદિર નિર્માણવાળી કુગાળીમાં બેઠા હતા. આવી અસંખ્ય બાબતો એના કારણે અંતરાત્મા દંખે આ પ્રકારની સ્થિતિ. અને એવા સંજોગોમાં મને લાગ્યું કે ભાઈ એ દુનિયા અગર મિલ ભી જાય તો ક્યાં હૈ,
કારણ કે ત્યાં ન તો હિન્દુત્વની વિચારધારા, ન તો સામૂહિક ચિંતન, ન પંડિત દીનદયાળજીએ કહ્યું એમ છેવાડાના માનવી એની ચિંતા, એના આંસુ લૂછવાની વાત, આવું કાંઈ મને ન જોવા મળ્યું. તેથી એમ સમજો કે વિરુદ્ધ પ્રવાહમાં જઈને પણ મેં રાજીનામું આપવાનું પસંદ કર્યું. અને આજે મને લાગે છે કે મારો એ વખતનો 7 વર્ષ પહેલાંનો જે નિર્ણય એક એક દિવસ જાય છે, અને વર્તમાન નેતાગીરી એ સાબિત કરે છે કે અહીંયા પક્ષ મહાન નથી, વ્યક્તિ મહાન છે. નલિનભાઈ, મેં તમારી, ખાસ કરીને તમારી પોતાની છે અને અનેક નેતાઓની સભાઓ સાંભળી છે, એવી સભાઓ સાંભળી છે જેમાં એવું કહેવામાં આવતું હતું ખુલ્લમ ખુલ્લા કે અમારા મુસલમાનોના મત નથી જોઈતા. અને હવે જે બની રહ્યું છે ગુજરાતમાં છેલ્લા અઠવાડિયામાં બન્યું, ભાજપની એ નીતિ કે અમારે મુસલમાનના મત નથી જોઈતા, વિધાનસભાની ચૂંટણીમાં, કોર્પોરેશનની ચૂંટણીમાં આવું છેડચોક કહેનારો ભાજપ હવે જ્યાં ખોળા પાથરી રહ્યો છે, એ બાબતમાં તમારે શું કહેવું છે? ભાજપની ટીકા કરવામાં મને આનંદ નથી આવતો, પણ આજની આ સ્થિતિ જોઈ કેવળ આંખમાં આંસુ આવવાના બાકી છે કે વ્યક્તિગત સત્તા લાલસામાં આ નેતાઓ શું કરવા બેઠા છે. અને જે સ્થિતિ મારી છે એવી જનસંઘના, ભાજપના, જે ખાસ કરીને 95 પહેલાંના કાર્યકર્તા, 95 પહેલાંના લગભગ તમામની સ્થિતિ આ છે. ફરક એટલો છે કે રાવણ રાજમાં હું કુંભકર્ણની જેમ સૂઈ નથી રહ્યો, વિભીષણની જેમ સામે પડી અને આ રાવણ રાજની સામે જંગે ચડ્યો છું. બાકી વેદના છે, દુઃખ છે, ટીકા કરવાનો આનંદ નથી, કેવળ વ્યક્તિગત સત્તા લાલસા એમને આ પ્રકારના કામો કરાવી રહેલ છે. અને ભરૂચ જેવી બેઠક આખા ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મતની ટકાવારી હશે તો એ ભરૂચમાં, અને તેમ છતાં હમ સબ હિન્દુ એક હૈ જ્ઞાતિવાદ ભૂલી, અને જો એવી બેઠકો જીતી શકાતી હોય તો ભાજપની વર્તમાન નેતાગીરીએ હિન્દુ મતદાતાઓમાંથી શ્રદ્ધા કેમ ગુમાવી? નરેન્દ્રભાઈ, એ ભરૂચની બેઠકનું સંચાલન જ્યારે ભરૂચની બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને હરાવ્યા અહેમદભાઈને અને બધાને, ત્યારે તમે એમાં કામ કર્યું, અને તમે જે અત્યારે કહી રહ્યા છો કે બહુમતી મુસ્લિમવાળી બેઠક પણ જો જીતી શકાતી હોય તો પછી આ કરવાની જરૂર શું છે, તમને શું લાગે છે, શેના માટે આ થઈ રહ્યું છે? મને એમ લાગે છે કે જો સ્વાતંત્ર્ય સંગ્રામ થોડોક વધુ ચાલ્યો હોત તો કદાચ ભારત માતાના 2 ટુકડા ન થયા હોત. પણ જવાહરલાલ નહેરુ જેવાને એમ લાગ્યું કે હવે આ સંગ્રામ જો લાંબો ચાલશે તો અમારી આટલી ઉંમર વીતી ગઈ, અમે પ્રાઇમ મિનિસ્ટર ક્યારે થઈશું? એવી રીતે ભાજપના કેટલાક નેતાઓને પણ પ્રાઇમ મિનિસ્ટર બનવાની લાલચ 182 સુધી બીજેપી હિન્દુત્વના આધારે પહોંચ્યું, પણ છેલ્લી ઓવરોમાં શ્રદ્ધા ગુમાવી દીધી. પીએમ બનવાની લાલસા, એના કારણે આ વૈચારિક અધપતન ભાજપમાં આજે જોવા મળે છે. ઉતાવળ છે, વાતો એમ કરી. તો પછી નરેન્દ્રભાઈ, આ નવા ભાજપમાં અને કોંગ્રેસમાં તમે શું ભેદ જોઈ શકો? જો મુસલમાનોની ખુશામત જ કરવાની હોય તો પછી કોંગ્રેસ અને ભાજપમાં શું બેઝિક ફેર હોય? 10-15-20 વર્ષ પહેલાં બીજેપી દાવા સાથે એમ કહેતી કે વી આર એ પાર્ટી વિથ એ ડિફરન્સ, કોંગ્રેસ કરતાં અમે નોખા છે એમ ભાજપ વિશ્વાસપૂર્વક દાવો કરી શકતો. એ ભાજપના ચાલ ચરિત્ર અને ચહેરો, આચાર અને વિચાર એ પ્રકારના ઉચ્ચ હતા. આજે પતન એ કક્ષાએ છે કે ભાજપ અને કોંગ્રેસ
એકબીજાની એવી ઝેરોક્સ નકલ છે કે એમાં કઈ અસલ ને કઈ નકલ એ ઓળખવી પણ મુશ્કેલ થાય એવી એકબીજાની ઝેરોક્સ નકલ, એટલે ભાજપ અને કોંગ્રેસ. આરએસએસની ભૂમિકા તમે શું જુઓ છો નલિનભાઈ? હમણાં 7 વર્ષ સુધી તો તમે પણ ભાજપમાં જ હતા, આરએસએસના બધા જ નેતાઓના સંપર્કમાં હતા. હવે છેલ્લા 7 વર્ષમાં આરએસએસના નેતાઓ બધું જોઈ કેમ રહ્યા છે? કેમ ક્યાંય બ્રેક નથી પાડતી? હજુ પણ મેં આશા ગુમાવી નથી અને કંઈક બ્રેક મારી શકે એવી ક્ષમતા જો કોઈનામાં હોય તો એ સંઘમાં છે, એ શ્રદ્ધા અને એ વિશ્વાસ આજે પણ મારો અખંડ છે. એક વાત છે કે જોઈ રહ્યા છે, બની શકે વ્યૂહરચનાનો ભાગ હોય અને યોગ્ય સમય આવે એ વખતે યોગ્ય નિર્ણય કરે, પણ આ એક મારી એકમાત્ર આશા છે. ફળીભૂત થશે કે કેમ એ સમય બતાવશે. નલિનભાઈ, છેલ્લા 5-7 વર્ષમાં ગુજરાતમાંથી સિસ્ટમેટિક રીતે વિશ્વ હિન્દુ પરિષદને હાંકી કાઢવામાં આવી. વિશ્વ હિન્દુ પરિષદે કાર્યક્રમો આપ્યા તો ભાજપ એનો ખુલ્લેઆમ વિરોધ કર્યો. વિશ્વ હિન્દુ પરિષદ બંધ કરાવવા નીકળે તો ભાજપની પોલીસ, ભાજપના કાર્યકરો એ બંધને નિષ્ફળ બનાવવા દોડવા માંડે. પ્રવીણ તોગડિયાજીને લિટરલી પ્રેક્ટિકલી કહીએ કે ગુજરાતમાં નો એન્ટ્રી અથવા આવે તો બિલકુલ ઓછું ઓડિયન્સ મળે એવા ભરચક પ્રયાસ થઈ રહ્યા છે. તો આ તો છેલ્લા 7 વર્ષથી ચાલી રહ્યું છે કે વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતમાં સક્રિય ના થાય, સક્રિય હોય ત્યાં એ નિષ્ફળ જાય. તો આનું પણ શું કારણ છે? તોગડિયાજી અને નરેન્દ્રભાઈની વ્યક્તિગત હરીફાઈ છે કે વ્યવસ્થિત રીતે હિન્દુવાદી સંસ્થાઓને મોડે તાળા મારી દેવાનો પ્રયાસ છે? એમાં મારી દ્રષ્ટિએ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે કામગીરી છે, આઈ કેપિટલ પ્રવીણભાઈ સાથે વ્યક્તિગત મતભેદ માન લઈએ નથી. કિસાન સંઘમાં શું થયું? સંઘનું જ સંતાન કિસાન સંઘ, શું સ્થિતિ છે એની? વિદ્યાર્થી પરિષદ, આપ જાણો છો એક સજ્જન વ્યક્તિ શ્રી કુલકર્ણી, જિંદગી આખી વિદ્યાર્થી પરિષદના કાર્યમાં ગઈ, શું સ્થિતિ છે આજે? સંઘ માનનીય દામલેજી, શું સ્થિતિ છે એમની આજે? હરીશભાઈ રાવલ વિદ્યાભારતી, કેવી સ્થિતિ છે એમની? તો આ વ્યક્તિની જે કામગીરી છે, આશીર્વાદ આપ્યો સંઘ પરિવારની સંસ્થાઓએ, હવે એ ભસ્માસૂર બધી સંસ્થાઓના માથે હાથ મૂકી દીધા, બધી સંસ્થાઓ ખતમ થઈ ગઈ. કોઈ સંકર એવો નથી કે જે ભસ્માસુરને માથે હાથ મૂકે અને એને પુનઃ મૂષક ભવ એમ બનાવી શકે. આ એક કમનસીબી છે કે જે સંસ્થામાં સંગઠનને મહત્ત્વ હતું, એક સમય હતો કે બલરાજ મધોક જેવા નેતા એમને જનસંઘમાંથી વિદાય, એ પોતે ભારતીય જનસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને એમની બાબતમાં પણ મક્કમ નિર્ણય એ વખતની નેતાગીરી લઈ શકી. કમનસીબે વર્તમાનમાં ભાજપમાં એવી નેતાગીરી એટલે નથી કે બધે ફિક્સિંગ સેટિંગ છે. અલવાની મોદીને છાવરે ગુજરાતમાં, મોદી અલવાનીને હાશવે, આ બધા પ્રકારના એટલે વિચારધારા રહી જ નથી. અને બધી સંસ્થાઓ ભાજપના શાસનમાં તો ફૂલી ફાળવી જોઈએ, એને બદલે બધી સંસ્થાઓને જે પરિસ્થિતિ હતી આ બધી સંસ્થાઓની એના કરતાં વધારે ખરાબ પરિસ્થિતિ ભાજપના સમયમાં છે. આજની સ્થિતિ કરતાં વધારે ખરાબ સ્થિતિ હોઈ જ કહી શકે કે એક પરિવારના સંતાનના હાથે પરિવાર સંસ્થાઓની કતલ થઈ ગઈ અને આમાં મોદીજીને કાબૂમાં ન રાખી શકનારા અધિકારીઓ નેતાઓ એ આજે પણ એકલા મળ્યા હોય ત્યારે અફસોસ વ્યક્ત કરે છે કે આ પાપ અમારું છે કે જે તે વખતે અમે આને કાબૂમાં ન રાખ્યો, એનું પરિણામ આજે પણ હવે અમારા હાથમાં રહ્યું નથી. આ અફસોસ સિનિયર મોસ્ટ પ્રચારકો વ્યક્તિગત વાતચીતમાં વ્યક્ત કરે છે. નરેશભાઈ, હરેન પંડ્યાની હત્યા વિશે
બહુ શબ્દો મઠાર્યા વગર જનતાને સીધે સીધો મેસેજ આપો કે શું લાગે છે, નરેન્દ્રભાઈ નો આમાં હાથ છે, નરેન્દ્રભાઈ ઈચ્છતા હતા કે હરેન પંડ્યા ન જીવે? કોઈ શબ્દ ની ચિંગુસાઈ કે ઉદારતા વિના એટલું કહી શકું કે મારી સામે બદનક્ષીનો દાવો કરવો હોય કરી શકો છો, લાઈવ ઇન્ટરવ્યૂ આપી દઉં છું, હરેન પંડ્યાની હત્યામાં કોઈ જવાબદાર હોય તો મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને તત્કાલીન ગૃહપ્રધાન શ્રી લાલકૃષ્ણ અડવાણી આ જવાબદાર છે. હિંમત હોય તો ફરી સીબીઆઈની તપાસ, જાગૃતિબેન માગી રહ્યા છે એ મુજબ ફરી સીબીઆઈની તપાસ આપે જો હિંમત હોય તો. તમને શું લાગે છે, તૈયાર થશે આવી કોઈ તપાસ માટે? સ્વેચ્છાએ તૈયાર થશે કે પછી કોઈ કોર્ટના હુકમથી જે કામ થશે? સ્વેચ્છાએ ક્યાંથી તૈયાર થાય? સ્વેચ્છાએ તૈયાર થવાના જ નથી એ સ્પષ્ટ બાબત છે, કારણ કે હરેનની હત્યામાં આ બે વ્યક્તિઓ સંડોવાયેલી છે, એક સીએમ અને એક તે વખતના એચએમ. હું બીજી વખત કહી રહ્યો છું આપની સમક્ષ, નરેન્દ્રભાઈ, આ ભ્રષ્ટાચારના જે આક્ષેપો થયા અને જે રીતે આ સરકારે તપાસ પંચ નીમીને આખું ભ્રષ્ટાચારની તપાસ લોકાયુક્ત ન કરે એવો જે પ્રયાસ કર્યો છે, શું લાગે છે તમને? યેદુરપ્પા કરતાં વધારે ખરાબ હાલત ગુજરાતના મુખ્યમંત્રીની થાય જો શ્રી આર્ય મહેતાને લોકાયુક્ત તરીકે કામ કરવા દે તો. કારણ આર્ય મહેતા નથી, કારણ કે મોદી સરકારના શાસનમાં કોંગ્રેસે કહ્યું 1,00,000 કરોડના ભ્રષ્ટાચાર મોદી સરકારે કર્યા, ખોટા છે માની લઈએ, એમાં મોદીજી સાચા કોંગ્રેસ ખોટી. ભાજપાએ આક્ષેપ કર્યા, ભાજપા ખોટો, ગોરધનભાઈ ઝડફિયા ખોટા, મોદીજી સાચા માની લઈએ, પણ કેક દ્વારા જે આક્ષેપો થયા છે કંટ્રોલર ઓડિટર જનરલ એના અહેવાલમાં 26,500 કરોડ એની નાણાકીય અનિયમિતતા, ગેરરીતિ, ભ્રષ્ટાચાર એના જે આક્ષેપો થયા છે એ સંસ્થાને તો મોદીજી ચેલેન્જ નહીં જ કરી શકે, એ આક્ષેપનું શું? અને લોકાયુક્તની નિયુક્તિ જો આર્ય મહેતા જેવાની થાય, બાકી કમિટેડ રાઘવન જેવા મૂકવાથી જે હતા સીટમાં એનાથી કંઈ બહાર નહીં નીકળે. જ્યુડિશિયરીમાં ઇમ્પાર્શિયલ કોઈ બી વ્યક્તિ, એ આર્ય મહેતા હોઈ શકે, XY મોદીની પસંદગીની વ્યક્તિ સિવાય કોઈ બી તટસ્થ વ્યક્તિ જો તપાસ કરશે યેદુરપ્પા કરતાં વધારે ખરાબ હાલત. અને એક એક્ઝામ્પલ આપું, સુજલામ સુફલામ યોજના, પબ્લિક એકાઉન્ટ કમિટી, જાહેર હિસાબ સમિતિ, એ તો વિધાનસભાએ નિમેલી સમિતિ છે, એ સમિતિએ સુજલામ સુફલામ યોજનામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર એનો અહેવાલ આપ્યો છે કે નહીં? વિધાનસભાની સમિતિ, મોદીજી મુખ્યમંત્રી છે એ સમયની સમિતિ, આજે 5 વર્ષ થઈ ગયા, PSCનો અહેવાલ વિધાનસભાના મેજ ઉપર મૂકવામાં આવતો નથી, શું કારણ છે એનું? મુખ્યમંત્રી શ્રી ગિલ્ટી કોન્શિયસ સાબિત થાય છે અને એમને ખબર છે કે તપાસનીમાં શું થાય, તેથી આમ અન્ના હજારેને સમર્થન આપવાનું અને આમ લોકાયુક્તથી પીવાનું. સચિન તેંડુલકર એમ કહે કે હું રણજી ટ્રોફી નહીં રમું, કેમ ભાઈ તને બીક કોની છે આટલા રેકોર્ડ પર? અને લોકાયુક્તનીમાં આર્ય મહેતા, એને કહેવામાં આવે મોદીજી દ્વારા કે 12 મહિનામાં અહેવાલ આપો, હું ગિલ્ટી હોઈશ, ઘેર બેસી જઈશ અને હું પ્રમાણિક સાબિત થઈશ, લોકો સમક્ષ ઇલેક્શન વખતે જઈશ અને મત માગીશ. કેમ નથી થતું આ દૂધનું દૂધ ને પાણીનું પાણી? એક જ કારણ કે મોદી સરકાર ગિલ્ટી છે, જાણે છે, સમજે છે, અને તેથી લોકાયુક્ત આર્ય મહેતાના કામમાં અત્યારથી એ ચાર્જ જ ન લે લોકાયુક્તનો, આ પ્રકારની સ્થિતિ પેદા કરી ગયા છે.
નરેન્દ્રભાઈ, તમે ગુજરાતની જનતાને શું કહેવા માંગો છો? કશું નહીં, મને એમ લાગે છે કે અન્યાય કરનાર જવાબદાર છે, પણ આપણે બધા અન્યાય જો સહન કરીએ, એ અન્યાયનો મુકાબલો ન કરીએ, શું આપણે ભગવાનના દરબારમાં જવાબદાર નથી? નથી આપણે શું કરીએ છીએ? એ બેર ગવર્મેન્ટ ઇઝ ઇલેક્ટેડ ઓન્લી બીકોઝ ઓફ ધ ગુડ પીપલ હુ આર નોટ એક્ટિવ, હુ આર નોટ ગોઈંગ ફોર વોટિંગ. આપણી નિષ્ક્રિયતા, સજ્જનોની નિષ્ક્રિયતા, એના કારણે દુર્જનો ફાવી જાય છે અને તેથી સજ્જનો યથાશક્તિ સક્રિય બને. આ જ મારી ગુજરાતની પ્રજા પાસે ક્યાં ગયું એ ખમીર, ક્યાં ગઈ એ ખુમારી? નવનિર્માણ યાદ કરો, આઝાદીના દિવસો યાદ કરો, ગુજરાત અગ્રેસર હતું કેમ આજે પાછળ? બસ આ જ મારી બે હાથ જોડીને વિનંતી કે કંઈક કરો, કંઈક કરો. અમે દીનદયાળ સમિતિ બહુ શક્તિશાળી નથી, પણ અમે યથાશક્તિ કંઈ ને કંઈક કર્યા કરીએ છીએ, એનો અમને સંતોષ છે. ભગવાનના દરબારમાં અમે જવાબ આપી શકીશું, અમારી શક્તિ મુજબ અમે અન્યાયનો આટલો સામનો કર્યો, પ્રજા પણ કરે, એ જ મારી વિનંતી. સાથે આપનો પણ આભાર કે પ્રજા સમક્ષ મને આ કહેવાની આપે તક આપી. આપનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.